तो जो छेल्ला लेक्चर नी अंदर आपणे वात करीए तो आपणे बे प्रकारना नियमो भण्या अने जेना आधारे इलेक्ट्रॉन रचना जे छे लखता शीख्या छे के भाई पेलो छे आवक-आवकनो नियम के जेना आधारे आपणने खबर पड़े के कई कक्षामां पहेला इलेक्ट्रॉन जशे अने बीजो छे पौलीनो नियम के जेना आधारे कई कक्षामां केटला इलेक्ट्रॉन ने आपणे मोकलवाना छे ए आपणने खबर पड़ी। એટલે જો ઇલેક્ટ્રોન રચના ફરજિયાત આવડતી હોવી જોઈએ, નકર ચોથા ચેપ્ટરમાં ખૂબ જ વધુ તકલીફ પડશે, કારણ કે આખું ચેપ્ટર છે ઇલેક્ટ્રોન રચના ઉપર જ આધાર રાખે છે। મેં તમને વાત કરી, કદાચ ન કરી તો ખબર નહીં, કે અહીંયા આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના શીખીએ છીએ, ચોથા ચેપ્ટરની અંદર આપણે અણુની ઇલેક્ટ્રોન રચના છે લખવાની છે। તમને કોઈ એવું કે ભાઈ એન ટુ અણુ છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો એ આપણે લખતા શીખવાની છે, બરાબર। પણ એના માટે પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવડવી એ જરૂરી છે, બરાબર। એટલે આપણને બધાને ધોરણ 11 ની અંદર બને ત્યાં સુધી ઓછામાં ઓછી 20 સુધી, નકર આમ 30 સુધીના તત્વના પરમાણુ ક્રમાંક, નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના એ પણ કઈ રીતે મેં તમને શીખવાડી એ રીતે, કઈ 1s2 2s2 2p વાળી જે રીત છે એ રીતે આવડતી હોવી જોઈએ, તો જ ચોથા ચેપ્ટરની અંદર તમને ઈઝીલી બધા પ્રશ્નો છે એ સમજાશે, બરાબર। તો હવે આપણે વાત કરવી છે કે આ ઇલેક્ટ્રોન એ કક્ષકની અંદર મોકલી પણ દીધા, ભાઈ આમાં 6 હમાય તો 6 મોકલી દીધા, બરાબર, 6 ની જગ્યાએ કદાચ 3 ઇલેક્ટ્રોન હતો, પણ એની અંદર એને ગોઠવવા કઈ રીતે, તમે A1 ના ક્લાસમાં તો આવી ગયા, પણ હવે એમાં તમારે બેસવાનું કઈ જગ્યાએ, કેવી રીતે બેસવાનું એ ખબર નથી, તો એના માટે જે છે એ આપણે છેલ્લો નિયમ ભણવાનો છે, હુંડનો નિયમ, બરાબર, જેના આધારે આપણે ઇલેક્ટ્રોનને ગોઠવશું કઈ રીતે એ જોશું। ચાલો હલો, તો હવે જોઈએ હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ। આ કેનો નિયમ છે? હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ। તો જો એના માટે વાત કરીએ તો આ નિયમ દ્વારા શબ્દ ખાલી સમજો, સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય છે। એટલે જો વાત શું કરી, સમાન ઉર્જાવાળી, જેની ઉર્જા કેવી હોય, સમાન હોય। બીજું પેટા કક્ષકો, ચાલો પેટા કક્ષકો કોને કહેવાય, કોઈને આવડે છે? અમે હમણાં કીધું ને એમ, આ બધાને એવું છે, હવે રામાયણ પૂરી થવાની તૈયારીમાં છે, હજી આમાં અડધાને ખબર પડતી નથી, સીતાનું હરણ થયું, હરણની સીતા, બોલો બોલો, SPDF, ઓકે, હલો, PX, PY અને PZ, જો N એટલે કક્ષા દર્શાવે, કક્ષાની અંદર શું હોય, કક્ષક એટલે SPDF હોય, એની અંદર શું હોય, પેટા કક્ષક, બરોબર। આપણે ખાલી બોર્ડમાંથી કોપી પેસ્ટ કરીએ છીએ, આ ઝેરોક્સ મશીન જેવું કામકાજ છે આપણું, બરોબર છે, કાં આપણે બધી બધી બાબતો છે મજાકની અંદર કાઢીએ છીએ, આ સાયન્સ છે, ગુજરાતી મીડિયમમાં 9-10માં ભણ્યા ગુજરાતી વિષય એના જેવું નથી, યાદ રાખજો, કે નિબંધ છે તો એ તો એકવાર વાંચી લે, ભાઈ ગાંધીજીને જે વસ્તુ હોય તે જન્મ એ તારીખે જન્મ, એમાં કંઈ આડુંઅવળું થાય નહીં, બરાબર। પણ આ સાયન્સ છે, એમાં તમે ખાલી એક વખત સાંભળી લીધું, એક વખત કોપી પેસ્ટ કરી નાખી, એ બાજુ વાળે વાતો કરતા કરતા, બરાબર ને, તો એમ કંઈ તમને આવડી ન જાય। આજે કાલે મેં છેલ્લા લેક્ચરમાં છેલ્લું કોષ્ટક તમને લખાવેલું છે, ધ્યાન આપજો, એમાં લખેલું છે પેટા કક્ષકોના નામ, જો તમારી બુકમાં લખ્યું હોય તો, એ ખાલી મસ્ત અક્ષરે લખવા માટે તમને નથી લખાયું, જો એમ છતાંય આપણને ન ખબર હોય કે કઈ કઈ પેટા કક્ષકો મળે, આ તો મેં તમને પ્રશ્ન પૂછ્યો, બાકી આ બેઠાઈમાંથી એકે મને એમ ન કે સાહેબ પેટા કક્ષક એટલે હું, પુરસદ મને એકે ન પૂછે કે સાહેબ પેટા કક્ષક એટલે શું થાય, એટલે આપણે ઝેરોક્સ મશીન નથી, આપણે ગાડેડા નથી,
એક જ્યાં કૂવામાં પડે તો આપણે બધાને કૂવામાં પડવાનું. હું જે સમજાવું એમાં ટકો પડે, જે કહું એમાં, જે લખાવું છું તો એ ક્યારેક વાંચતા રહ્યો, આવીને બાજુવાળા મસ્તી કરવી, મજાક મસ્તી કરવી, આ એ અમુક સમય માટે ઓકે છે એમ. હવે સાયન્સમાં આવ્યા તો બધી વસ્તુ મજાક મસ્તી ન હોય. બાકી ભણાવતા મને એવી રીતે આવડે છે મજાક મસ્તી કરતા, પણ તમે બધા ભાઈ મજાક મસ્તીમાં જ જીવો, અહીંયા બે લાઈનો પતે ત્યાં લગી આપણે એમાં જ હાલતા હોય. મારે કેવું પડે કે હવે અહીંયા ધ્યાન આપો એમ, તો એ વસ્તુ તો આપણી પાસેથી નીકળી જ ગઈ છે. એટલે હવે થોડાક જે છે એ આપણે દસમા કરતાં ઉપરના લેવલમાં આવ્યા છીએ, એટલે આપણે છે ને કોલેજ અને દસમાના વચ્ચેના લેવલમાં છીએ. તમે નથી મેચ્યોર કે નથી અનમેચ્યોર, એટલે બેની વચ્ચેની અવસ્થા છે. તમને નથી બહુ પૂરી સાચી અને સારાની ખબર પડતી કે નથી આવું બધું ઓલામાં કાઢી શકતા, એટલે ધ્યાન રાખજો. અહીંયાથી ડાયવર્ટ થયા તો પૂરું, એટલે જે લખાયું છે તમને ખબર જ છે કે મારો ત્રીજો લેક્ચર આવ્યો. હું એવું નથી કહેતું બધા વાંચો એમ, આખું ચેપ્ટર વાંચીને આવો, પણ આગળ શું ભણાવ્યું એક વખત નજર તો નાખી શકો ને. આપણે વાંચવા નથી બેવું, પણ આગળ આવું કંઈક સાહેબ બોલ્યા હતા એમ, નહીં અમુક હાથે માઠમ પછી આવી પછી બીજા ચેપ્ટરનું નામે ભૂલી ગયા હોય, એ સાહેબ નામ ક્યાં ખબર. હાથે માઠમને ચાર દીની રજા ગઈ છે આપણે, બરાબર છે. આપણે એક દીમાં આવો પ્રોબ્લેમ થતો હોય તો મારે તમને જે ડબલ્યુ નીટ હમણે ચાલુ કરીશ, એટલે બે ત્રણ દિવસની વાર છે રજાની આપણી. ભાઈ આવો પછી એ તો પૂરું જ છે ને, મારે તો બીજી વાર જ સમજવાનું ને, કે અમને તો કાંઈ ખબર પડશે નહીં, બરાબર ને. એટલે એક વખત ક્યાંક નજર નાખતા રહ્યો, કારણ કે એને મસ્ત મજાના ફેરબુક આપણે કઈ ઓલા પસ્તીવાળાને દેવા માટે નથી બનાવી, એ કામમાં આવે એટલા માટે તો લખ્યું છે આપણે. એટલે લેક્ચર આવે ખબર જ છે કે દરરોજ આપનો લેક્ચર છે. મેં વધીને તમને બે થિયરી ભણાવી હોય, હજી લગીનો રેકોર્ડ છે, એ કઈ લેક્ચરમાં કોઈ ત્રીજે નંબરની થિયરી ચાલુ જ ન થાય, કારણ કે આપણે એમથી વાર એટલી લાગે લખતા ને ઓલી સમજતા. તો એક બે થિયરી ખાલી જોવાની છે, પાકી કરવાની નથી કહેતો કે એમાં હું હું આવ્યું તો એ તમને કહું છું એમ. હવે એટલી વસ્તુ આપણે ના કરી શકીએ તો આગળના ટોપિકમાં તકલીફ રહે. આ તો મને ખબર હતી બધા ક્લાસમાં આવું પ્રશ્ન બન્યો છે, એટલે મેં તમને પૂછ્યું પેટા કક્ષક કહેવાય કોને. તો હવે ખબર પડી પેટા કક્ષકો એટલે, એટલે એ શું દર્શાવે છે તો કક્ષા છે એની અંદર કક્ષક હોય. કક્ષક કે તો શું SPDF, પણ પેટા કક્ષક કે તો કક્ષકની અંદર આવે એને શું કહેવાય પેટા કક્ષક કહેવાય. નામ ઉપરથી ખબર પડે આપણને, ખબર હોય તો જે ખેડૂતના છોકરાને પેટા કેનલ એવું કે મુખ્ય કેનલમાંથી જે બીજી કેનલો આપી હોય એને પેટા કેનલ કહેવાય, બરાબર. તો આમાંય જે કક્ષક હોય એને ભાગ પડતા હોય એને પેટા કક્ષક કહેવાય, બરાબર. સાદી અને સિમ્પલ વસ્તુ છે. તો જોઈએ કે આ બધી કક્ષકોને એટલે કે આવી સમાન ઉર્જાવાળી કક્ષકને ડીજનરેટ કક્ષક કહે છે. ચલો ડીજનરેટ કક્ષક આ શબ્દ પહેલી વાર સાંભળો કે આવી ગયો, આવી ગયો કેમાં ડી કક્ષકના આકારની અંદર, બરાબર. એટલે ખાલી અહીંયા ડી લખ્યું છે એનો મતલબ એવો ને કે ડી કક્ષક હોય એની પેટા કક્ષકોને ડીજનરેટ કક્ષક કહેવાય, બરોબર. જેટલી બધી કક્ષકો છે એ બધી કક્ષકોની જે પેટા કક્ષકો છે એ બધાને શું કહેવાય ડીજનરેટ કક્ષકો કહેવાય. આપણે ઉદાહરણ તરીકે લખવું છે તો ઉદાહરણ તરીકે પી કક્ષકમાં જોવા જઈએ તો ત્રણ પ્રકારની ડીજનરેટ કક્ષક મળે. કઈ? PX, PY અને PZ. આ ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જાની વાત કરીએ તો આ ત્રણે ત્રણ કક્ષકની ઉર્જા કેવી હોય? સમાન ઉર્જા હોય, બરાબર છે. એટલા માટે જો મેં તમને એવું કીધું હતું તમને માઇનસ વન હોય તો અહીંયા PX લખી શકો, PY લખી શકો, PZ લખી શકો. તેની ઉર્જા કેવી છે? સમાન છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે ને એ આ સમાન ઉર્જા હોવાના લીધે એને તમે PZમાં પહેલા મૂકી શકો, PXમાં પહેલા મૂકી શકો, PYમાં પહેલા મૂકી શકો. તો એમાં આવું બાઉના નિયમમાં કાંઈ ફેર પડતો નથી. નકર આપણે એવું છે ને ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરાય, આવું આવું બાઉના નિયમમાં વર્ષો પહેલાં ભણી ગયા આપણે, બરાબર ને. તો એની અંદર પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો જ્યારે પી કક્ષકમાં ગોઠવતા હોય ત્યારે ક્રમનું કોઈ મહત્વ નથી, કારણ કે બધી પી કક્ષકની ઉર્જા કેવી હોય? સરખી. દાખલા તરીકે મેળવવી તો મેળવો, 2p કક્ષક છે તો 2px લો તો ભલે, 2py લો તો ભલે, 2pz લો તો ભલે, n+l નું મૂલ્ય કેવું મળે? ત્રણ જ મળે ને, 2 + 1 એટલે 3 જ મળે.
तो એની ઊર્જા કેવી થાય સરખી। ચાલો હવે લખીએ છે આપણે જે હુનનો નિયમ છે એ તો કેવી રીતે લખી શકાય એની વાત કરીએ તો જો કે આ નિયમ મુજબ સમાન ઊર્જા વાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે ત્યારે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ઇલેક્ટ્રોન ના સ્પિનના મૂલ્ય એક બીજાને સમાંતર રહે તેવી રીતે થાય છે અથવા બીજો આપણે વ્યાખ્યા આપી તો વ્યાખ્યા સમજાવું છું આકૃતિ દ્વારા જ પણ પહેલાં આપણે પૂરું કરી દઈએ અથવા સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય મહત્તમ મળે તે રીતે થાય છે। ચાલો આ જ બાબત આપણે એક નાની એવડી આકૃતિ દ્વારા અહીંયા સમજીએ। પી કક્ષક છે કેટલા ભાગ પડે ત્રણ બરોબર પી એક્સ પી વાય અને પી ઝેડ। તો જુઓ કે આની અંદર એવું કીધું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય તો કે બધે બધા ઇલેક્ટ્રોનના સ્પિનના મૂલ્ય છે એકબીજાને કેવા રહે સમાંતર રહે એવી રીતે થાય। એટલે કે દાખલા તરીકે અહીંયા વાત કરું બધામાં એક એક ઇલેક્ટ્રોન છે તો આ બધાના એરાના મૂલ્ય કેવા રહેવા જોઈએ ઉપરની દિશામાં અને કા બધાના એરામાં નીચેની દિશામાં ડિઝાઇન હાલે નહીં। એટલે કે તમે આવી રીતે ગોઠવો તો એવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં બરાબર છે। બધામાં એક એક હોય તો બધાના સ્પિનના મૂલ્ય કેવા રહેવા જોઈએ એકબીજાને સમાંતર સમાંતર એટલે સરખા રહેવા જોઈએ। આવી રીતે જે છે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એ આ નિયમ દ્વારા આપણે નક્કી કર્યું। બીજી બાબત શું તો કે જો એટલે નીચે લખ્યું કે સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય મહત્તમ મળે એ રીતે તો જો જો મારે સ્પિનનું મૂલ્ય મેળવવું છે તો જો અહીંયા એસ બરાબર લખવા જો આના સ્પિનનું મૂલ્ય શું થાય પ્લસ વન બાય ટુ આના પ્લસ વન બાય ટુ અને આના સ્પિનનું મૂલ્ય પ્લસ વન બાય ટુ ચાલો જો તો કુલ ટોટલ સ્પિનનું મૂલ્ય શું મળ્યું દોઢ મળ્યું ને એક પોઈન્ટ પાંચ એ તો આવડે ને એમાં એનો ખબર પડતી હોય તો જો બે અડધા અડધા રૂપિયા એટલે પચાસ પૈસા છે બે ભેગા કરો એક રૂપિયો અહીંયા બીજા પચાસ પૈસા વધ્યા તો દોઢ રૂપિયો બરાબર ને તો જુઓ જો સ્પિનનું મૂલ્ય કેટલું મળ્યું એક પોઈન્ટ પાંચ। હવે જુઓ જો કે હું આવી રીતે કરી નાખું કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે ને એને નીચે ગોઠવી દઉં તો આ શું થશે માઇનસ વન બાય ટુ તો હવે જુઓ જો સ્પિનનું મૂલ્ય કેટલું મળ્યું પ્લસ વન બાય ટુ એટલે કે પોઈન્ટ પાંચ મળ્યું ને તો જો વાત અહીંયા શું કરી સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય કેવું રહેવું જોઈએ મહત્તમ મહત્તમ તો જ શક્ય બને બધાના એરા કેવા હોય એક જ સરખા હોય સમજાણું જે કહેવા માગું છું તો આ નિયમ દ્વારા આટલી બાબત બધાને સમજાણી કે ફરજિયાત બધાને ગોઠવવાના કઈ રીતે એક જ સરખા એરા રહે એવી રીતે મજા નીચે તો નીચે દર્શાવી શકો તો એ તમને શું મળવાનું માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ શું દર્શાવે એ તો ભ્રમણની દિશા દર્શાવે એના મૂલ્ય આરે કંઈ લેવા દેવા નથી બરાબર પણ ઓલું તો તમે શું થશે બંને નાબૂદ થઈ જશે એક પ્લસ અને એક માઇનસ બેની અસર કેવી ઝીરો બરાબર। ચાલો હવે એની પછીનો સેન્ટેન્સ છે એની વાત કરીએ અને જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે આ તો આપણે એક એક ઇલેક્ટ્રોન હતા એટલે પણ એની જગ્યાએ બે ઇલેક્ટ્રોન હોય તો એટલે કે એક કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન આવે તો શું કરવાનું તો કે જો જ્યારે પેટા કક્ષકમાં સોરી પ્રથમ પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન
ગોઠવાય છે અને પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે। ચાલો યુગ્મીકરણનો મતલબ શું, બે ની જોડ, આ યાદ રાખજો। આખું 12મું ધોરણ પૂરું કરશો નહીં પણ કોલેજ પૂરી કરશો, કેમિસ્ટ્રી હશે તો બધે જગ્યાએ આવશે યુગ્મી, બરાબર। ઇલેક્ટ્રોન યુગ્મ, તો યુગ્મનો મતલબ શું થાય, બે ની જોડ। યુગ્મનો મતલબ શું થાય, બે ની જોડ। તો આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે, તો તમને એવું કહેવા માંગે છે કે પહેલા પ્રસાદીમાં બધાનો એક એક વાર વારો આવી જવો જોઈએ, પછી વધે તો બીજી વાર વારો આવે। સમજણ પડી, જે કહેવા માંગુ છે, પહેલા બધાનો એક એક વાર વારો આવી જવો જોઈએ અને તો વધે તો જ બીજી વાર વારો આવે। સમજણ પડી, એટલે પહેલાં બધી જ કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન મૂકવાનો, પછી જો હજી ઇલેક્ટ્રોન વધતા હોય તો પછી એનું શું કરવાનું, યુગ્મીકરણ। યુગ્મી એટલે બે બેની જોડ બનાવવાની। આટલું સમજાણું, આ જ વસ્તુ તમને ઇલેક્ટ્રોન રચના સાથે સમજાવું છું, એટલે ધ્યાન આપજો। તો અહીંયા આપણે લખીએ છીએ તત્વ, અહીંયા લખીએ છીએ એની સંજ્ઞા, અને અહીંયા લખીએ છીએ આપણે, સોરી, અહીંયા એનું નામ, અહીંયા એની સંજ્ઞા, અહીંયા લખીએ છીએ ઇલેક્ટ્રોન રચના। અહીંયા સુધી આવે છે ને? ઓકે, ચાલો ઇલેક્ટ્રોન રચનાની અંદર વાત કરીએ તો પહેલી 1s કક્ષક, પછી 2s, 2px, 2py, 2pz, બરાબર ને? આવે છે ને 2pz? ઓકે, ચાલો, તો આટલી વસ્તુ છે ઇલેક્ટ્રોન રચના મારે દર્શાવવાની છે। તો જો બરાબર, ચાલો અહીંયા 1s, અહીંયા 2s, 2p ના કેટલા ભાગ પડશે, 3, તો 2px, 2py, 2pz, બરાબર। બોરોન, સંજ્ઞા કઈ, બી, નામ તો કે બોરોન। ચાલો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના મારે, 5। તો જો આઉક બાઉક ના નિયમ પ્રમાણે કે પેલા તો 1s છે એમાં પેલા કેટલા આવે, બે ઇલેક્ટ્રોન સમાય, તો બે બે પૂરા મૂકી જ દેવાના, એ ભરાઈ જાય પછી કોનો વારો આવે, 2s નો વારો આવે। તો જુઓ હવે પછીના બે ઇલેક્ટ્રોન કેમાં હશે, 2s માં, વધ્યા કેટલા, એક વધ્યા ને, એક ગોઠવવાનો છે। એ જો તમને મજા આવી અહીંયા મૂકી શકો px, py અને pz માંથી, તો જુઓ અહીંયા આપણને px ની અંદર એક ઇલેક્ટ્રોન મૂકશું, તો જુઓ અહીંયા આપણને જે છે એ બોરોન ની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની મળી, રેડી। ચાલો બોરોન પછી કોણ આવે, કાર્બન, તો જુઓ કેટલા નંબરનું તત્વ, 6, નામ લખી દઈએ અહીંયા કાર્બન, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના, 6। તો જુઓ પેલા તો આઉબાઉફના નિયમ પ્રમાણે 1s માં, પાઉલીના નિયમ પ્રમાણે બે ઇલેક્ટ્રોન, અને બે પાછા કેવા, 36ના આંકડાવાળા, બરાબર, બંને એકબીજા કેવા વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, બે એરા ઉપર રાખશો તો પાછું ખોટું પડે, બરાબર। ચાલો બે અહીંયા ગોઠવા, બે પછી 2s માં, ચાલો એ ભરાઈ ગયા, પછી 2px માં એક, તમને મજા આવે 2pz માં મૂકી શકો છો, બરાબર, અને પણ પ્રસાદી પણ બધાનો વારો એક એક વખત આવી જવો જોઈએ, એટલે અહીંયા ડબલ મુકાય નહીં, એટલે ફરજિયાત બીજો ઇલેક્ટ્રોન ક્યાં મૂકવાનો, એની પછીનો કક્ષક છે એમાં
બરોબર ચાલો રેડી હવે પછી એની પછીનો ઇલેક્ટ્રોન રચના છે એ જોઈએ એની પછી કોણ આવે નાઇટ્રોજન રેડી ચાલો નાઇટ્રોજન કેટલા નંબરનું તત્વ સાત નંબરનું તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના સાત ચાલો પહેલા 1s માં કેટલા આવશે બે 2s માં બે ચાલો હવે કેટલા વધ્યા ત્રણ તો જો પહેલા એક કેમાં px માં એક py માં અને એક pz ની અંદર બધામાં એક એક ઇલેક્ટ્રોન પહેલા આપણે ગોઠવી દીધો રેડી ચાલો હવે પછી જોઈએ નાઇટ્રોજન પછી ઓક્સિજન તો ઓક્સિજન કેટલા નંબરનું તત્વ આઠ નંબરનું કેના વડે દર્શાવાય ઓ વડે તો અહીંયા નામ લખી જઈએ ઓક્સિજન ચાલો કેટલા ગોઠવવાના આઠ તો જુઓ પહેલા તો બે કેમાં 1s માં બરોબર એ ભરાઈ જાય પછી 2s હવે કેટલા ગોઠવવાના ચાર ગોઠવવાના છે તો પહેલા તો બધાને એક એક વાર પ્રસાદી આપી દેવાની ને તો ચાલો ત્રણ ગોઠવી દીધા ઓકે હવે ચોથો ઇલેક્ટ્રોન છે તમને જો તમને એવું લાગે કે મારે 2py માં બે ભેગા કરવા તોય હાલે 2pz માં બે ભેગા કરવા તો પણ ચાલે અને 2px માં બે ભેગા કરો તો પણ ચાલે એની યાર કઈ લેવા દેવા નથી આ પણ p કક્ષકમાં જ રાખવાના બહાર કાઢવાના નહીં બરાબર ચાલો હાલો તો આ કોના માટેની ઇલેક્ટ્રોન રચના થઈ ઓક્સિજન માટે હવે જે છે એ જોઈએ એની પછી તો ઓક્સિજન પછી કોણ આવે ક્લોરિન એટલે કેટલા નંબરનું તત્વ નવ નંબરનું એટલે અહીંયા એફ આપી દઈએ ચાલો તો અહીંયા નામ આપી દઈએ ક્લોરિન કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના નવ તો આમાં કેટલા બે આમાં પણ કેટલા બે પછી બધામાં એક એક પહેલા મૂકી દેવાનો રેડી ને ચાલો હવે જી કેટલા ગોઠવવાના રહ્યા બે તો એક અહીંયા અને એક અહીંયા તો જો એનું પછી યુગ્મીકરણ થાય આ કોના નિયમ પ્રમાણે ઉના નિયમ પ્રમાણે બરોબર ચાલો હવે છેલ્લું બાકી રહ્યું છે કયું 10 નંબરનું તત્વ નિયોન જેને કેના વડે દર્શાવશું એન ઈ વડે તો ચાલો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના 10 તો પહેલામાં બે પૂરા આવે બીજામાં બે ત્રીજામાં પહેલા એક બધામાં પહેલા કેટલા આવશે એક એક ચાલો બધામાં એક એક આવી ગયા હજી કેટલા ખૂટ્યા ત્રણ તો જો બધામાં કેટલા થઈ જશે બે બે એટલે બધામાં યુગ્મીકરણ થાય રેડી ચાલો તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ નિયોનની તો આવી રીતે તમે જે પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન છે એ ભરી શકો છો બધાને સમજાણું ત્રણે ત્રણ નિયમો ઓકે તો અહીંયા આપણો હુનનો નિયમ છે એ પૂરો બરાબર છે હવે ખાલી છેલ્લો ટોપિક બાકી છે એટલે લખવામાં ઉતાવળ રાખજો એટલે પાછળ ચાલો હાલો તો બધાનું ધ્યાન અહીંયા હવે આપણે જોવું છે પૂર્ણ ભરાયેલી અને અપૂર્ણ ભરાયેલી કક્ષ પેટા કક્ષકો અને આ તમને ખૂબ જ ઉપયોગી થશે ધોરણ 12ની અંદર કારણ કે આખો આટલો બધો ક્લાસ છે આપણે આટલા બધા વિદ્યાર્થીઓ છો તો એમાં અમુક અપવાદો હોય ને હા તો એવી રીતે ઇલેક્ટ્રોન રચનામાં અમુક શું હોય અપવાદ હોય અને હંમેશા પૂછાય કોણ અપવાદ હોય એ બાકી રેગ્યુલર તો બધાને મોસ્ટ ઓફ આવડતું હોય તો હવે જે છે એવી અપવાદ ઇલેક્ટ્રોન રચના છે એ કેના લીધે બને છે અને કયા કયા આપણે બે જ અત્યારે ભણવાની છે તો કઈ અપવાદ ઇલેક્ટ્રોન રચના છે એ આપણે સમજવાની છે તો જોઈએ કે આપણે ભણી ગયા છીએ એની અંદર પહેલા વાત કરીએ તો 4s અને 3d કક્ષકની ઊર્જા છે એની વાત કરીએ કારણ કે આના આધારે જે છે આપણે અપવાદ ઇલેક્ટ્રોન રચના સમજવાની છે તો જો કે હું પહેલા 4s ની વાત કરું તો 4s માટે n નું મૂલ્ય શું થાય n બરાબર 4 અને l નું મૂલ્ય 0 તો જો એની ઊર્જા ગોતવા જાઉં તો n પ્લસ l બરાબર કેટલી મળે 4 વત્તા 0 એટલે કે 4 એવી જ રીતે જો હું 3d કક્ષક માટે n નું મૂલ્ય મેળવવા જાઉં તો 3 અને d માટે l નું મૂલ્ય 2
तो एनी ऊर्जा जे छे ए एन प्लस एल केटली मळशे 3 + 2 એટલે 5। तो जो आ बने ऊर्जा बात करिए एटले के मूल्य की बात करिए तो आनी ऊर्जा केवी छे ओछी कोनी सापेक्ष में थ्री डी सापेक्ष में अने आनी ऊर्जा केवी छे वधु बराबर कोनी थ्री डी सापेक्ष में एनो मतलब के पहला कई कक्षक भराशे फोर एस कक्षक। तो जो तमे बधा जे मानो छो एवुं छे नहीं एटले अमुक ने मगज में हजी आवी सीस्टम चाले छे आलो आ एन बराबर एक आ एन बराबर बे आ एन बराबर त्रण अने अहीं जे दर्शावीए छीए एन बराबर 4 बराबर। तो अहीं आपणे जे छे दर्शाव्या छे ए प्रमाणे नाम दई दईए के आ एन बराबर एक आ एन बराबर बे आ एन बराबर त्रण अने आ एन बराबर 4। जो एन बराबर एक नी वात करिए तो एक ज प्रकारनी कक्षक होय कई 1s। एन बराबर बे नी वात करिए तो बे कक्षक होय 2s अने बीजी कई 2p। चलो एन बराबर त्रण मां 3s होय 3p होय अने 3d होय 4s आमां नो आवे बराबर छे। एटले अमुकना मगज मां एवुं होय पहेला 4s भराय एटले 3p पछी अहींया अंदर पहेला 4s आवे अने 3d अहीं आवे एवुं होतो नथी। ए खास ध्यान राखजो अहींया कई कई कक्षको आवशे 4s 4p 4d अने 4f आटली कक्षको जे छे ए आ n बराबर 4 नी अंदर आवे। तो जो एमाथी आ 4s कक्षक छे ए ऊर्जाना तफावतना लीधे शुं थाय पहेला भराय એટલે હંમેશા પેલા 4s કક્ષક છે એ કેવી થઈ જશે આખી ભરાઈ જશે। જો ઇલેક્ટ્રોન n બરાબર 4 માં પેલા જશે એમાં 4s કક્ષક પેલા ભરાઈ જાય પછી જ અહીંયા રહેલી 3d કક્ષક છે એ 4s કક્ષક ભરાઈ પછી જ શું થાય છે ભરાઈ છે એટલે આ 3d કક્ષક છે એ 4s કક્ષક ભરાઈ જાય પછી ભરાય। એટલે એવું નથી કે આ 4s કક્ષક અહીંયા આવે અને 3d અહીંયા હોય સમજણ પડી। એટલે આવું કદાચ તમે વિચારીને રાખ્યું હોય તો ધ્યાન રાખજો કે એવું કંઈ છે નહીં। તો આ બંનેની ઉર્જાનો તફાવત તમે જુઓ ખૂબ ઓછો છે, એકનો તફાવત છે ને, એટલે બંને વચ્ચેનો ઉર્જાનો ગેપ છે એ ખૂબ જ ઓછો। તો હવે જે છે એ આપણે આ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આના આધારે સમજવાની છે। તો જો કોના કોના માટે, તો કે ક્રોમિયમ એને કેના વડે દર્શાવાય CR વડે, અને બીજું કયું કોપર જેને કેના વડે દર્શાવાય Cu ની ઇલેક્ટ્રોન રચના બરાબર। આ બાબત જે છે આપણે સમજવાની છે। તો જો એની અંદર અમુક વાત છે એ તમે ભણી ગયા છો, શું તો કે D કક્ષક છે એ D કક્ષકમાંથી કેટલી પેટા કક્ષકો મળે 5 પેટા કક્ષક મળે છે જેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે જેમાં મહત્તમ કેટલા 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે। એટલે 10 ઇલેક્ટ્રોન વધુ અંદર ભરાય, એનાથી વધારે ઇલેક્ટ્રોન હોય નહીં બરાબર, એનાથી ઓછા હોય તો ચાલે પણ એનાથી વધારે ચાલે નહીં બરાબર। તો આવી ડી કક્ષક અર્ધ પૂર્ણ ભરાયેલી હોય, એટલે કે અર્ધ પૂર્ણનો મતલબ શું, એટલે કે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન આવેલા હોય જેને આપણે D5 વડે દર્શાવશું બરાબર। એમાં કેટલા ઇલેક્ટ્રોન છે D5 એટલે 5 ઇલેક્ટ્રોન। તો આ 5 ઇલેક્ટ્રોન આવેલા હોય અથવા સંપૂર્ણ ભરાયેલી હોય એટલે કે કેટલા ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન આવેલા હોય જેને કેના વડે દર્શાવશું D10 વડે બરાબર। તો તે વિશિષ્ટ રીતે
સ્થાયી હોય છે, એટલે કે જો અડધી ડી કક્ષક ભરાયેલી હોય એટલે કે ડી ફાઈવ હોય તો એ વિશેષ રીતે સ્થાયી, દસે દસ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ પણ વિશેષ રીતે સ્થાયી, અને એકય ઇલેક્ટ્રોન ન હોય તો પણ વિશેષ રીતે કેવી કહેવાય, સ્થાયી. બરાબર, એનો મતલબ કે આવી રીતની વાત છે. આ ખાસ ધ્યાન રાખજો કે જે તમે ધોરણ બારની અંદર ડી અને એફ વિભાગ ચેપ્ટર ભણશો એની અંદર ખાસ આનો ઉપયોગ કરવાનો થશે. તો જો ડી ઝીરો હોય, ડી ફાઈવ હોય અને ડી ટેન હોય તો એ વિશિષ્ટ રીતે કેવી છે, સ્થાયી. એટલે કોઈ પણ ડી કક્ષક છે એ જો આની આજુબાજુની ઇલેક્ટ્રોન રચના ધરાવતી હોય તો એ શું કરશે, આવી વિશેષ રીતે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વલણ ધરાવશે. બરાબર, તો હવે એના માટે આપણે કોપર અને ક્રોમિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે આપણે સમજીએ, જે આપણે અહીંયા હવે લખવાની થશે. ચાલો આટલું બધાને સમજાણું ને પહેલા. ચાલો, પી કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે વિશેષ રીતે સ્થાયી બને, એક છ હોય તો સ્થાયી કહેવાય અને બીજે કેટલા, ત્રણ. ટૂંકમાં જેટલા એની અંદર ઇલેક્ટ્રોન સમાઈ શકે એના અડધા ઇલેક્ટ્રોન હોય, એટલે ટૂંકમાં બધી પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય તે વિશેષ રીતે કેવી થાય, સ્થાયી બને. બરાબર, ચાલો તો જો એના માટે લખીએ, એટલે કે જો ડી ફોર અને ડી નાઇન ઇલેક્ટ્રોન રચના ધરાવતી ડી કક્ષક વિશિષ્ટ રીતે સ્થાયી થવા માટે તેની બાજુની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન મેળવીને શું થાય છે, સ્થાયી બને છે. બરાબર, ચાલો તો હવે આની ઇલેક્ટ્રોન રચના છે એના દ્વારા જ આપણે સમજીએ, જેને અપવાદ ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો જો એની અંદર સૌથી પહેલી વાત કરીએ ક્રોમિયમની, કેટલા નંબરનું તત્વ, 24 નંબરનું તત્વ, આ યાદ રહેવું જોઈએ. ચાલો આની ઇલેક્ટ્રોન રચના લખવા જાઉં, લખાય શું, આર્ગોન કમ્પ્લેટ 4s2, બરાબર ને, અને 3d શું આવશે, 4, કારણ કે આર્ગોન એટલે 18, બે પહેલાં કેમ આવશે 4s માં, એટલે 2 20 20 ને 4 24 થઈ ગયા. આ ઇલેક્ટ્રોન રચનાને આપણે આપણી રીતે લખવા જઈએ બોક્સવાળી રીત, તો આવી રીતે લખાય કે પહેલું બોક્સ કોના માટે, 4s માટે, કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. ચાલો ડી કક્ષક કેટલા ભાગ પડે, 5, તો 1 2 3 અને 4, 5 ખાના થઈ ગયા. ચાલો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન છે ને, 2 2 મુકાય નહીં, પેલા બધાનો વારો આવી જવો જોઈએ. તો જુઓ જો આ ઇલેક્ટ્રોન રચના આપણે લખી એ કોના નિયમ પ્રમાણે છે, તો કે આવું બાઉના નિયમ મુજબ આવી રીતે લખાય ને, કારણ કે એના નિયમ મુજબ હંમેશા આ કક્ષક સંપૂર્ણ ભરાય પછી જ ઇલેક્ટ્રોન બીજી કક્ષકની અંદર જાય. પણ હવે જુઓ ડી ફોર છે એ ડી ફાઈવ થઈ જાય તો વિશેષ રીતે કેવી બને, સ્થાયી. એટલા માટે એની આ બાજુની કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે, આ છેલ્લી કક્ષા ખાલી છે એની અંદર. સમજણ પડી છે, કીધું એ ક્યાંથી સ્થળાંતર કર્યું, 4s માંથી 3d ની અંદર જે ઇલેક્ટ્રોન છે ગયો. એટલે તમને જો ક્રોમિયમ છે એની ઇલેક્ટ્રોન રચના જે છે આવા પ્રકારની મળે, આર્ગોન કમ્પ્લેટ અહીંયા શું આવશે, 4s1, અને અહીંયા 3d શું આવશે, 5, જે વિશેષ રીતે કેવી છે, સ્થાયી છે. અને કોઈ પણ તત્વ છે એ સ્થાયી રહેવાનું જ વલણ ધરાવે. બરાબર, આને આપણી રીતે લખવા જોઈએ હોય બોક્સ પ્રમાણે તો શું લખાય, આર્ગોન કમ્પ્લેટ 4s ની અંદર હવે કેટલા ઇલેક્ટ્રોન, 1 જ ઇલેક્ટ્રોન, અને 3d ની અંદર હવે કેટલા, બધાની અંદર 1 1 ઇલેક્ટ્રોન શું થશે, આવશે. રેડી, આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ, ક્રોમિયમની. તો તમને જ્યારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે તો તમારે કઈ ઇલેક્ટ્રોન રચના લખવાની,
સાચી ઇલેક્ટ્રોન રચના એટલે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જે છે એ તમારે લખવાની થાય, ઉપરની લખશો તો ખોટી પડશે, બરોબર. આ શું છે? અપવાદ. રેડી? ઓકે, ચાલો પછી જોઈએ. કોપરની વાત કરીએ, કોપર કેટલા નંબરનું તત્વ? 29 નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ, પછી 4s2 એટલે 20 થઈ ગયા. ચાલો 3d માં કેટલા આવે? 9 થાય ને. ચાલો આને જ આપણે બોક્સ વાળી રીતમાં લખવું છે તો ફોરેસ્ટ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2, આર્ગોન કમ્પ્લીટ, બરોબર. 3d ની અંદર કેટલા ગોઠવવાના? 9. એટલે જો 9 એટલે આવી રીતે રહેલા હશે ને, અને છેલ્લામાં 1 ઇલેક્ટ્રોન, બરોબર છે. આ જે ઇલેક્ટ્રોન રચના લખી છે કોના નિયમ પ્રમાણે? નિયમ મુજબ, બરોબર છે. તો એના નિયમ મુજબ આવી રીતે ઇલેક્ટ્રોન રચના થાય, એટલે આપણે આવી જ રીતે લખશું. બધાએ ગોખેલું હોય એટલે કે ભાઈ આવી રીતે ભરાય ઇલેક્ટ્રોન, બરોબર છે. કે ભાઈ પહેલામાં 2, ત્રીજામાં છે, તો કે ભાઈ પહેલાં 2 ભરાઈ જાય પછી જ 3d ની અંદર જાય. પણ ધ્યાન રાખજો કે આ 2 તત્વ માટે એ પ્રમાણેનો નિયમ લાગુ રહેતો નથી. રીઝન શું? આ વિશિષ્ટ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે. જો 9 છે, 1 ઇલેક્ટ્રોન આવી જાય એટલે શું થઈ જાય? 10. એટલે જો 4s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3d છેલ્લી કક્ષાની અંદર. એટલે જો તમને CU છે એની ઇલેક્ટ્રોન રચના શું મળે કે CU 29 એમણામાં જ રહે. હવે અહીંયા શું થાય? આર્ગોન કમ્પ્લીટ, 4s શું આવે? 1, અને 3d શું આવે? 10 થાય ને હવે, બરોબર. ચાલો એની બોક્સ વાળી રીતે લખવું હોય તો આર્ગોન કમ્પ્લીટ, પહેલા બોક્સમાં આવે કેટલા ઇલેક્ટ્રોન? 1 જ ઇલેક્ટ્રોન 4s ની અંદર. અને ડી કક્ષકની વાત કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન હોય ને, તો બધી જ ડી કક્ષકની અંદર બધા ઇલેક્ટ્રોન ફૂલ ભરાયેલા હશે. તો આ જો જે ઇલેક્ટ્રોન રચના લખી છે આ કેવી ઇલેક્ટ્રોન રચના છે? સાચી ઇલેક્ટ્રોન રચના. અહીંયા જે આપણે દર્શાવ્યું છે એ બધા કેવા છે? અપવાદ. યાદ રાખજો, આ અપવાદ રૂપ ઇલેક્ટ્રોન રચના છે આપણે લખી છે. એટલે આના માટે તમારે ફરજિયાત કઈ લખવી પડશે? નીચે લખીએ ઇલેક્ટ્રોન રચના, બરોબર. તો આની સાથે આપણે આ ચેપ્ટર છે એની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ, બરોબર. શું આવી રીતે જોઈ, બરોબર છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું. હવે તમારું મટીરિયલ જે આપણે તમને આપેલું છે, બરોબર, હવે નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં એ જોડે રાખજો. આપણે અમુક સૂત્રો જે એક્સ્ટ્રા તમને લખાવવાના છે એ પહેલાં આપણે લખાવી દેશું, એટલે સમજાવી દેશું, પછી આપણું જીનું મટીરિયલ છે એ સોલ્વ કરવાનું ચાલુ કરશું. પણ એના માટે બધા સૂત્ર તૈયાર કરીને આવજો, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.